નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો બોલીવુડની ફિલ્મ પઠાણ દસમા દિવસે પઠાણની કમાણી અધ અધ રહી હતી ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર તાબડતોપ કમાણી કરીને દરરોજ ઇતિહાસ રચી રહી છે રિલીઝના દસમા દિવસે પણ પઠાણ ફિલ્મે ડબલ ડિજિટની કમાણી કરીને એક નવો બાર સેટ કરી દીધો છે ફિલ્મે દસમા દિવસે તેરથી પંદર કરોડ વચ્ચે કમાણી કરી છે તેની સાથે ફિલ્મ ઓલ ઇન્ડિયા નેટ કલેક્શન ત્રણસો ને ઇઠ્યોતેરથી લઈને ત્રણસો ને એંસી કરોડની નજીક આવી ગયું છે મતલબ પઠાણ ફિલ્મ ચારસો કરોડના આંકડાની નજીક છે જો કે વર્લ્ડ વાઇડ નવ દિવસમાં પઠાણની સાતસો કરોડની કમાણી પણ થઈ ચૂકી છે અન્ય સમાચારની વાત કરીએ તો હવે અટલ બ્રિજનું બુકિંગ ઘરે બેઠા કરી શકાશે પીએમ મોદીના હસ્તે આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ એટલે કે અટલ બ્રિજ ખુલ્લો મુકતાની સાથે પાન મસાલા વ્યસનીઓ ઠેર ઠેર પિચકારી મારીને અટલ બ્રિજની નયન રમ્યતાને ડાઘ લગાડી રહ્યા છે જ્યાર બાદ મહાનગરપાલિકાએ ટિકિટના દર નક્કી કર્યા હતા જેમાં અત્યાર સુધી ટિકિટ કાઉન્ટર પર જઈને ખરીદવી પડતી હતી જોકે હવે લોકો પોતાના ઘરે બેસીને અટલ બ્રિજની ટિકિટ ખરીદી શકશે ઓનલાઈન બુકિંગને લોકોએ ઉંમરકાભેર વધાવી લીધું હોવાનું પણ જાણવા મળ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડી જવાનો સમય આવી ગયો છે ગુજરાતમાં હજુ ઠંડી યથાવત છે ઠંડા પવનોને કારણે લોકો ઠોઠવાઈ રહ્યા છે આ વચ્ચે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળશે તેવા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર લઘુત્તમ તાપમાનમાં વધારો થશે આજથી તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી સુધી વધશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી સપ્તાહથી ગરમીમાં વધારો થશે અમદાવાદનું તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ અને નલિયામાં છ પોઈન્ટ સાત ડિગ્રીની આસપાસ પણ જોવા મળ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે